मित्रों आपणे આગળના લેક્ચરમાં એક બેકલાઇટ ભણ્યા હતા એ મોસ્ટ આઈએમપી બનાવટ છે હજી પણ કહું કદાચ તમે લખી પણ રાખી હશે એક એક બે બે વખત હવે એના પછીનો ટોપિક છે રબર આપણા સિલેબસમાં ત્રણ પ્રકારના રબર છે એક કુદરતમાંથી મળતું રબર એને કુદરતી રબર કીધું એક વલ્કેનાઇઝેશન રબર અને એક કૃત્રિમ અથવા તો સંશ્લેષિત રબર ફરીથી કહું રબરના ત્રણ પ્રકાર એક કુદરતમાંથી મળતું કુદરતી રબર દરેકની વિગતવાર આપણે ચર્ચા કરીશું બીજું બોલો હું વલ્કેનાઇઝેશન રબર અને ત્રીજું બોલો સંશ્લેષિત રબર અથવા કૃત્રિમ રબર એના બીજા પેટા ત્રણ પ્રકાર પડે એ પછી કહું બાકી આ આવડે એ ભૂલાઈ જાય હવે કુદરતી રબર એટલે શું તો વિદ્યાર્થી મિત્રો રબરનું ઝાડ હોય બાયોલોજીવાળાને તો ખબર છે એમાં ક્યાંક તમે ભણી ગયા છો રબરનું ઝાડ એમાં છેદ પાડો ને છેદ તો દુગ્ધ રસ નીકળે આપણે કેમ પપૈયું કે ચીકુ કાચું તોડો તો ઓલું સીડ નીકળે સીડ તો એમ રબરના ઝાડમાં એને ક્ષીર તરીકે ઓળખાય રબર લેટેક્સ તરીકે રબરના ઝાડ ક્યાં ક્યાં મળે તો કે ભારત સાઉથ આફ્રિકા મલેશિયા ઇન્ડોનેશિયા આની અંદર રબરના ઝાડ હોય એ ઝાડની અંદર તમે છેદ પાડશો તો જે દુગ્ધ રસ મળે દુગ્ધ રસ એનું પાણી સાથેનું કલીલ દ્રાવણ બનાવવાનું જેને રબર લેટેક્સ તરીકે ઓળખાય છે ધ્યાન આપજો ફરીથી બોલું રબરના ઝાડ હું કુદરતી રબર એની વાત કરું છું પછી આપણે વલ્કેનાઇઝેશન ઉપર જશું પછી છેલ્લે સંશ્લેષિત તો કુદરતી રબરના ઝાડ તો ભારત શ્રીલંકા મલેશિયા ઇન્ડોનેશિયા અને દક્ષિણ આફ્રિકામાં હોય બીજું વાક્ય હું બોલો રબર લેટેક્સની વ્યાખ્યા તો રબર લેટેક્સની વ્યાખ્યા લખવી તો આ રીતે લખાય કે રબરના ઝાડની છાલમાં છેદ પાડી મળતો જે દુગ્ધ રસ છે એનું પાણી સાથેનું કલીલમય દ્રાવણ જેને આલંબન પણ કહેવાય અથવા નિલંબન આપણે દેશી ભાષામાં લખી નાખ્યું પાણી સાથેનું કલીલમય દ્રાવણ જેને રબર લેટેક્સ કહેવાય હવે આ રબર લેટેક્સની થોડી ઘણી ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયા કરી અને એમાંથી કુદરતી રબર મળે હવે આ બાજુ ખાસ ધ્યાન આપજો કુદરતી રબર જે છે કુદરતી રબર એનો મોનોમર છે વિદ્યાર્થી મિત્રો આઈસોપ્રીન હવે આનું સૂત્ર મેં તમને બીજા લેક્ચરમાં કીધું હતું આઈસોપ્રીનનું જો યાદ હોય તો હવે ધ્યાન આપજો પહેલાં બ્યુટાડાઇન બનાવી દેવાનું તો બ્યુટાડાઇન બનાવી દઈએ આ ચાર એમાં પહેલા અને અહીંયા ડબલ બોન્ડ અને આઈસોપ્રીન લખવા માટે મેં તમને કીધું હતું બીજા ઉપર છે ને મિથાઇલ મૂકી દેવાનું આ આઈસોપ્રીનનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો ચલો આ એક એમ કહી શકાય આઈસોપ્રીન એ રેખીય પોલિમર છે હવે ધ્યાન આપજો આ આઈસોપ્રીનમાંથી તમારે પોલી આઈસોપ્રીન બનાવવો છે આ આઈસોપ્રીન એ કુદરતી રબરનો મોનોમર છે આમાંથી તમારે પોલી આઈસોપ્રીન બનાવવું છે તો વિદ્યાર્થી મિત્રો પહેલાં પહેલું તમને બ્યુટાડાઇન આપ્યું હોય આ બ્યુટાડાઇન એમાંથી પોલી બ્યુટાડાઇન બનાવતા આવડે ધ્યાન આપો હાલો આ બ્યુટાડાઇન 1-3 બ્યુટાડાઇન આ બ્યુટાડાઇન લખતો નથી નામ આનું પોલીમરાઇઝેશન કરવામાં આવે તો પોલી બ્યુટાડાઇન બનાવવું હોય તો મેં તમને એવું કીધું હતું પહેલાં અને બીજા વચ્ચેનો દ્વિબંધ અને ત્રીજા અને ચોથા વચ્ચેનો દ્વિબંધ ક્યાં રચાય તો કે બીજા અને ત્રીજા વચ્ચે તો આ તમારે પોલીબ્યુટાડાઇનનું સૂત્ર આવું હતું વિદ્યાર્થી મિત્રો આ CH2 આ બંનેથી તૂટી જશે અહીંયા CH અને ખાસ ધ્યાન એ બીજા અને ત્રીજા વચ્ચે રચાય એટલે અહીંયા ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 આ સૂત્ર પોલીબ્યુટાડાઇન હવે ધ્યાન આ બ્યુટાડાઇનમાંથી પોલીબ્યુટાડાઇન બન્યો તો આઈસોપ્રીનમાંથી પોલી આઈસોપ્રીન બનાવતા તો કે આવડે ધ્યાન આપો મેં કાંઈ કર્યું નથી અહીંથી એક એચ કાઢી અને અહીંયા મિથાઇલ મૂક્યો તો સેમ ટુ સેમ સૂત્ર અહીંથી એક એચ કાઢી અને અહીંયા મિથાઇલ મૂકી દો એટલે કામ પૂરું થઈ ગયું તો CH2 CH CH3 ડબલ બોન CH CH2 કાર્બનની સંયોજકતા બધા ચાર થઈ ગઈ હજી ધ્યાન આપજો કુદરતી રબર એનો મોનોમર આઈસોપ્રીન છે આઈસોપ્રીનમાંથી પોલી આઈસોપ્રીન બનાવતા આવડે છે હવે એનાથી આગળ વાક્ય આ જે આઈસોપ્રીન વિદ્યાર્થી મિત્રો લખ્યું આપણે પોલી આઈસોપ્રીન એને CIS-14 પોલી આઈસોપ્રીન તરીકે પણ ઓળખવામાં આવે છે ધ્યાન આપજો ખાસ આને
सीस 14 पोली आइसोप्रीन तरीके ओळखाय। हवे आ नवो शब्द तमे क्या सांभळो छे, केम सीस नाम आप्युं? तो के एनी भौमितिक समघटकता सीस प्रकारनी छे, आनी भौमितिक समघटकता सीस प्रकारनी छे, आथी एने सीस 14 पोली आइसोप्रीन पण कहेवाय। एनी भौमितिक समघटकता सीस प्रकारनी छे, ध्यान आपजो। हवे आनु भौमितिक समघटकता दोरवी छे तो सारी रीते दौरता आवड़े ध्यान, पर कई प्रकार की दौरवी है अपने सीस, तो सी डबल बोन आज है यू हूँ अँ वच्चे मूकी दू, आ सी डबल बोन आ सी ध्यान। हवे आनी पाए एक एच है, एक सी एच टू है, एक एच अँ मूकू, आ सी एच टू अँ मूकू। हवे आ कार्बन पास एक सी एच थ्री है, एक सी एच टू है। हवे मारे सीस समघटक दौरव तो सी एच टू जी बाजू हो बाजू सी एच टू राखवा पड़े तो जी भौमितिक संघटकता सीस थाय, ते सी एच थ्री मूकी दियो। आ विद्यार्थी मित्रों पोली आइसोप्रीन एनो सूत्र आ रीते आग चाइलाज करशे। हवे आनी विगतवार आग आप चर्चा करिए, पेला हूँ थोड़ूक बोलो एनु फरीथी रिविजन कर दो। कुदरती सॉरी ई पेला रबर से रबर एना मुख्य त्रण प्रकार पड़े, कुदरती रबर, संश्लेषित अने वल्केनाइज रबर। एम सौथी आपणे पहली चर्चा करिए कुदरती रबर। तो रबरना झाड़ क्या क्या होय तो नाम हूँ बोलो तो भारत, श्रीलंका, मलेशिया, इंडोनेशिया, दक्षिण आफ्रिका। बीजू वाक्य बोलो तो रबर लेटेक्स, तो रबर लेटेक्स एटले रबरना झाड़ एनी छाल में छेद पाड़ी मळतो दुग्ध रस एनु पाणी साथेनु कलिलमय द्रावण जेने रबर लेटेक्स कहेवाय। आ रबर लेटेक्स की भौतिक के रासायणिक प्रक्रिया करी अने छोकरावा कुदरती रबर बने। चौथु वाक्य कुदरती रबर ए आइसोप्रीन मोनोमर छे एनो। एनाथी आगळ पांचमू वाक्य पोली आइसोप्रीन, जे आइसोप्रीन माथी आपणे पोली आइसोप्रीन बन्युं ए सीस 14 पोली आइसोप्रीन तरीके पण ओळखाय, कारण के एनी भौमितिक समघटकता कया प्रकारनी छे सीस। हवे अहींया ध्यान, आइसोप्रीन में मैं तमने पोली आइसोप्रीन बनावता शीखवाड़ू, हाँ वाक्य उमरू तो आप लखी सको आइसोप्रीन जे छे एमा सी वन अने सी टू, सी थ्री अने सी फोर वच्चे नो द्विबंध पोलिमराइजेशन प्रक्रिया दरमियान क्या क्या रचाय तो के सी टू अने सी थ्री वच्चे। अने आनी भौमितिक समघटकता आपणे सीस प्रकारनी दौरवी होय तो तमे आ भौमितिक समघटकता 11मा धोरणमां भणी गया, कार्बन डबल बोन कार्बन अहींया मूक्या, एक एच है एक सी एच टू है, एक एच एक सी एच टू, आने तमे उल्टा पण लखी सकसो। हवे एना उपर आनो आधार है, हवे तमे सी एच टू नीचे नी बाजू लिखा तो हूँ अँ लखीश, कारण के तो ज ई सीस बनशे। जो हूँ सी एच टू ने उपर लखी दऊं तो बे साम सामे थई जाय तो ये ट्रांस बनी जशे। तो हवे आ बाजू ध्यान आपजो, चलो विद्यार्थी मित्रों पहला कीधुं एम के रबर एना मुख्य त्रण प्रकार कुदरती रबर, वल्केनाइज रबर अने संश्लेषित रबर। एमांथी आपणे पहली चर्चा करिए कुदरती रबरनी, तो ये भारत, श्रीलंका, इंडोनेशिया, दक्षिण आफ्रिका, मलेशिया वगैरह में रबरना झाड़ होय छे। आ रबरना झाड़नी छाल में छेद पाड़ी मळता दुग्ध रसना पाणी साथेना कलिल आलंबनने रबर लेटेक्स अथवा रबर क्षीर, आपणे देशी भाषामां सीर कहीए, सीर ईक्षीर होय कहे, अने एनी भौतिक अने रासायणिक प्रक्रिया करी अने कुदरती रबर मेळवाय छे। हवे कुदरती रबर में एनाथी आगळ वाक्य लखवू होय तो कुदरती रबर आइसोप्रीन मोनोमरनो रेखीय पॉलिमर छे, पछी वाक्य लखो तो तेनी आगळ कीधुं ए प्रमाणे भौमितिक समघटकता सीस प्रकारनी होवाथी तेने सीस 14 पोली आइसोप्रीन तरीके पण, आ शब्द याद राखजो सीस 14 पोली आइसोप्रीन,
तरीके ओळखવામાં આવે છે। હવે આગળ બીજું વાક્ય, પોલિમરાઇઝેશન પ્રક્રિયા દરમિયાન સી વન અને સી ટુ તથા સી થ્રી અને સી ફોર આગળ કીધું એ પ્રમાણે વચ્ચેનો દ્વિબંધ સી ટુ અને સી થ્રી વચ્ચે રચાય છે। ચાલો હવે એનાથી આગળ ફરીથી તમને આ બનાવટ સમજાવી દઉં। ધ્યાન આપજો, કુદરત રબરનો મોનોમર આઈસોપ્રિન, આઈસોપ્રિનનું સૂત્ર સી એચ ટુ ડબલ બોન સી સી એચ થ્રી સિંગલ બોન સી એચ ડબલ બોન સી એચ ટુ, આ આઈસોપ્રિનનું સૂત્ર છે। વિદ્યાર્થી મિત્રો, આઈસોપ્રિનનું આયુપીએસસી નામ પરીક્ષામાં પૂછે તો કે આવડે, બીજા ઉપર આ જંગલી પ્રાણીનું નામ શું ભાઈ, મિથાઇલ, તો ટુ મિથાઇલ વન થ્રી બ્યુટાડાઇન, ટુ મિથાઇલ વન થ્રી બ્યુટાડાઇન, અને આમ પણ લખી શકો તમે ટુ મિથાઇલ બ્યુટ વન થ્રી ડાઇન। ચલો હવે આનું પોલિમરાઇઝેશન કરવામાં આવે, પોલિમરાઇઝેશન તો ચાલો બનતું સૂત્ર તો કે આ સી વન સી ટુ, પહેલાં નંબર આપી દઉં કે તમને કાર્બનના, પહેલાં બીજા ત્રીજા અને ચોથા, તો હમણાં એક વાક્ય લખ્યું ને ખ્યાલ પણ છે કે પહેલાં અને બીજા વચ્ચેનો દ્વિબંધ તથા ત્રીજા અને ચોથા વચ્ચેનો દ્વિબંધ પોલિમરાઇઝેશન પ્રક્રિયા દરમિયાન કેમાં રચાય, તો કે બીજા અને ત્રીજા વચ્ચે, તો એનું સૂત્ર આવું કંઈક આવશે સી એચ ટુ, અહીંયા સિંગલ બોન, આ સી, નીચે સી એચ થ્રી, આ બે જગ્યાએ તો કે ડબલ બોન, હવે અહીંયા તો કે સી એચ સિંગલ બોન સી એચ ટુ, આ પોલિઆઇસોપ્રિનનું સૂત્ર છે। હવે વાક્ય લખવું હોય તો એમ લખી શકાય, આ ભૌમિતિક સમઘટકતાની શીશ પ્રકારની છે, ચાલો એનું શીશનું સૂત્ર દોરવું હોય તો ધ્યાન આપજો, અહીંયા આપણે ભૌમિતિક સમઘટકતા શીશ પ્રકારની દોરવી છે, તો હવે હું આ ડબલ બોનને પહેલાં પ્રાધાન્ય આપીશ, આ ડબલ બોન, હવે એક એચ છે ને એક સી એચ ટુ છે, અહીંયા એક એચ મૂકું, અહીંયા સી એચ ટુ મૂકું, હવે આ કાર્બન પાસે સી એચ ટુ ને સી એચ થ્રી છે, મારે શીશ સમઘટક દોરવી એટલે સી એચ ટુ બે એક જ બાજુ હોવો જોઈએ, જે તમને ખબર છે આગળ ભણી ગયા આ રીતે। આ વિદ્યાર્થી મિત્રો આમ આગળ ચાલ્યા જ રાખશે, આનું બંધારણ સ્પ્રિંગની માફક હોય જેને ખેંચી પણ શકાય, તો હવે તમારે અહીંયા પોલિઆઇસોપ્રિનના એક બે સૂત્ર દોરવા છે, તો ધ્યાન આપજો, અહીંયા પહેલાં ઈ આપણે એક સૂત્ર દોરી દઈએ, સી એચ થ્રી સી સી એચ ટુ ડબલ બોન સી એચ સી એચ ટુ, હવે અહીંયા જ આ વસ્તુ પાછી જોડી દેવાની, આ જ વસ્તુ, પણ ધ્યાન આપજો અહીંયા સી એચ ટુ આ કાર્બન આ ડબલ બોન, હવે આને ઉલટાવી દઉં છું તો અહીંયા હું સી એચ થ્રી મૂકી દઈ, અહીંયા હું સી એચ ટુ મૂકી દઈ, સી એચ ટુ ઉપર છે તો અહીંયા સી એચ ટુ આવશે, અહીંયા એચ, તો આમ તમે જોઈ શકશો તો આ રીતે ચાયેલા જ કરશે, બરાબર છે, તો એક વખત નજર કરી લ્યો, હવે આ જે આપણે પોલિઆઇસોપ્રિન બનાવ્યું એ છોકરો સ્પ્રિંગની માફક આગળ તમે આ જ રીતે બનાવી રાખો તો પણ ચાલશે, એટલે વાક્ય એક લખવું તો એમ પણ લખી શકાય કે આ પોલિઆઇસોપ્રિનમાં એના જે અણુઓ છે, અણુઓ એની વચ્ચે એકદમ નિર્બળ આંતરાણવી આકર્ષણ બળ હોય, થોડુંક વધારે બળ આપો તો તરત તૂટી જશે, અને સ્પ્રિંગની માફક થોડુંક ઓછું બળ આપતા એને ખેંચી શકાય છે, તો એના ઉપરથી એક છેલ્લું વાક્ય લખ્યું કે આમ પોલિઆઇસોપ્રિનના અણુઓ એકબીજા સાથે નિર્બળ આંતરાણવી આકર્ષણ બળથી જોડાયેલા હોય જે સ્પ્રિંગની માફક વર્તે છે। હવે આના ગુણધર્મ અને ઉપયોગોની ચર્ચા કરીએ, કુદરતી રબર
तो कुदरती रबरना गुणधर्मों एकदम बधाई सहला सहला छे, ए स्थितिस्थापकतानो गुणधर्म धरावे। एमसीक्यू माटे खास याद रखो, स्थितिस्थापकतानो गुणधर्म 273 केल्विन थी 335 केल्विन तापमानना गाळामां होय, क्यांक कोक बुकमां 283 पण हशे, याद रखो। मोस्ट आईएमपी बीजो एमसीक्यू 273 केल्विन करतु नीचू तापमान होय तो ये बरड बनी जैसे, 335 केल्विन होय तो ये तरत नरम बनी जैसे, आ एना गुणधर्म। पछी एनी अंदर पानी शोषावानो गुणधर्म खूब ऊँचो, एटले के जेवु कुदरती रबरमां तमे पानी नाखशो एटले जेटलू पानी हशे बधुं शोषी लेशे। पछी ऑक्सिडेशन करता प्रक्रियको जे पण छे एना प्रत्ये ए बिन प्रतिकारक, एटले के एनो प्रतिकार करी शकतो नथी। बिन ध्रुवीय द्रावकमां द्राव्य छे અને એના ઉપયોગો સ્થિતિસ્થાપકતાને લીધે એના ઘણા અનેક ક્ષેત્રોમાં ઉપયોગ થાય। રબર છે એટલે ઇરેઝરવાળું, રબર બેન્ડ, હાથના મોજા વગેરેની બનાવટમાં। તો આ વાત થઈ કુદરતી રબર એના ગુણધર્મ અને ઉપયોગની। હવે આપણે ચર્ચા કરીએ વલ્કેનાઇઝેશન રબર, જોઈ લ્યો એક વખત। હવે આપણે વલ્કેનાઇઝ રબરની ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે કુદરતી રબર છે એના જે પાણી શોષવાનો ગુણધર્મ વધુ છે, દ્રાવકમાં દ્રાવ્ય થઈ જાય, ઓક્સિડેશન પ્રક્રિયા પ્રત્યે બિન પ્રતિકારક છે। હવે આવા ગુણધર્મોમાં ફેરફાર કરી અને વલ્કેનાઇઝ રબર બનાવવામાં આવે। વલ્કેનાઇઝ રબરની માહિતી ચાર્લ્સ ગુડિયરે આપી હતી। ચાર્લ્સ ગુડિયરે એણે એમ કીધું હતું કે આ જે કુદરતી રબર છે, આઇસોપ્રિન મોનોમર અને પોલી આઇસોપ્રિન દોરો, એનું સલ્ફર સાથે તમારે મિશ્રણ કરવાનું। કુદરતી રબરનું સલ્ફર સાથે મિશ્ર કરવામાં આવે તો તમને વલ્કેનાઇઝ રબર બને, અને આ પ્રક્રિયાને વલ્કેનાઇઝેશન કહેવાય। હવે આ બાજુ ખાસ ધ્યાન, હવે આમાં સલ્ફર કઈ કઈ જગ્યાએ જોડાઈ શકે તો પહેલાં હું નંબરિંગ આપી દઉં, આ 1, આ 2, આ 3 અને આ 4। હવે તમને કદાચ પ્રશ્ન થાય કે 1-4 કેમ કીધો છે? છોકરાઓ આ પહેલા નંબરનો અને ચોથા નંબરનો CH2 સમૂહ છે, એ ક્રિયાશીલ છે, એટલે કે ત્યાં સલ્ફર જોડાઈ શકે, અથવા બીજા અને ત્રીજા વચ્ચેનો જે દ્વિબંધ છે એ ક્રિયાશીલ છે, ત્યાં પણ જોડાઈ શકે। ધ્યાન આપજો, ફરીથી બોલું, આ કુદરતી રબર જે પોલી આઇસોપ્રિન છે એનું તમારે સલ્ફર સાથે જોડાણ કરવાનું છે। તો સલ્ફર સાથે જોડાણ તમે બે રીતે કરી શકશો, એક પહેલા અને ચોથા નંબરનો જે CH2 સમૂહ છે એ ક્રિયાશીલ છે, ત્યાં તમે તિર્યક બંધ એટલે કે ક્રોસમાં સલ્ફર જોડી શકો, અથવા બીજા અને ત્રીજા વચ્ચેનો દ્વિબંધ છે એ પણ ક્રિયાશીલ છે, એના દ્વારા પણ તમે સલ્ફર જોડી શકશો। હવે આ બાજુ ધ્યાન આપજો, આપણે સલ્ફરનું જોડાણ કરીએ તો પહેલાં હું એમનેમ લખી દઉં, પોલી આઇસોપ્રિન, બીજો પોલી આઇસોપ્રિન એક તમારે અહીંયા લખી દેવાનો, એમાં હું CH3 નીચેની બાજુએ લખી દઈશ, અહીંયા સંયોજકતા એક એચ મૂકી દઈએ, આ થઈ ગયું એનું સૂત્ર, બરાબર છે। હવે ધ્યાન આપજો, હવે આનું સલ્ફર સાથે જોડાણ કરવાનું તો શું કરશું ખબર, બીજા અને ત્રીજા વચ્ચેનો પાયબંધ તોડી નાખવાનો, આ પાયબંધ તોડી નાખવાનો અને ત્યાં સલ્ફર જોડી દેવાનો। ખાસ ધ્યાન, અહીંયા પણ સલ્ફર આવશે, અહીંયા સંયોજકતા ઘટે છે હો, એટલે આ રીતે આ છોકરાઓ થયું વલ્કેનાઇઝેશન રબર। આ આકૃતિ ન દોરવી હોય તો મેં બીજો પણ ક્રિયાશીલ સમૂહ કીધો હતો, આપણે C2 અને C3 વચ્ચેનો દ્વિબંધ લીધો છે, હવે મેં તમને કીધું પહેલો અને ચોથો CH2 સમૂહ પણ ક્રિયાશીલ છે, એની પણ ચર્ચા કરીએ તો પહેલાં એ સૂત્ર અહીંયા દોરી દઈએ, CH2 C CH3 ડબલ બોન્ડ CH2, આ બીજું સૂત્ર અહીંયા દોરી દઉં એના કરતાં ઉલટું, CH2 CH3 ડબલ બોન્ડ CH2। હવે મેં તમને જેમ C2 અને C3 વચ્ચેનો દ્વિબંધ ક્રિયાશીલ છે ત્યાં સલ્ફર જોડાયું, એમ હમણાં બોલ્યો પહેલો અને ચોથા નંબરનો CH2 પણ ક્રિયાશીલ છે, ત્યાં પણ તમે સલ્ફર જોડી શકો, તો હું અહીંયા સલ્ફર જોડી દઉં, સલ્ફર એટલે બે પાંચથી એક એક એચ ઓછા થઈ જશે તો જ સંયોજકતા 4 થશે। હવે જરૂરી નથી કે અહીંયા પણ દોરવું, યાદ રાખજો અહીંયા બેમાંથી ગમે તે એક જગ્યાએ ચાલશે, અહીંયા ફરજિયાત બે જગ્યાએ જ જોડવા પડશે, ખાસ ધ્યાન। તો આ વાત થઈ વલ્કેનાઇઝેશન રબરની, ફરીથી કહું, ચાર્લ્સ ગુડિયરે આઇસોપ્રિન એટલે કે કુદરતી રબર અને સલ્ફરને મિશ્ર કરવામાં આવે
तापमान याद रखो 373 થી 415 કેલ્વિન તાપમાનના ગાળામાં તો આ કુદરતી રબરના ગુણધર્મોમાં ફેરફાર થઈ અને વલ્કેનાઇઝેશન રબર બને છે. આ પ્રક્રિયાને વલ્કેનાઇઝેશન કહેવાય. આમાં પહેલા અને ચોથા નંબરનો કાર્બન છે CH2 સમૂહ, ઈ ક્રિયાશીલ છે અને C2 અને C3 વચ્ચેનો દ્વિબંધ પણ ક્રિયાશીલ છે જ્યાં સલ્ફર જોડાય છે. કઈ રીતે જોડાય એ મેં તમને કીધું. ચાલો હવે આ બાજુ અવતારીઓ બોર્ડમાં હવે આપણે વાત કરીએ વલ્કેનાઇઝેશન રબરની. તો ચાર્લ્સ ગુડિયરે સ્વતંત્ર રીતે શોધી કાઢ્યું કે 373 કેલ્વિનથી 415 કેલ્વિન તાપમાનના ગાળામાં કુદરતી રબર અને સલ્ફર એને મિશ્ર કરવામાં આવે તો ગુણધર્મોમાં ફેરફાર થઈ વલ્કેનાઇઝેશન રબર મળે છે. આ પ્રક્રિયાને વલ્કેનાઇઝેશન કહેવાય. ધ્યાન, પોલીઆઇસોપ્રિનમાં CH2 સમૂહ અને C2 અને C3 વચ્ચેનો દ્વિબંધ ક્રિયાશીલ હોવાથી, આ જે કીધું CH2 સમૂહ અને C2 અને C3 વચ્ચેનો દ્વિબંધ ક્રિયાશીલ હોવાથી સલ્ફરનું જોડાણ ત્યાં તિર્યક બંધ દ્વારા તમે કરી શકો છો. હવે એના ગુણધર્મનો ઉપયોગ એ પહેલાં એક વખત નજર કરી લ્યો. હવે એના ગુણધર્મોની આપણે ચર્ચા કરી હતી તો વિદ્યાર્થી મિત્રો, કુદરતી રબર કરતાં વલ્કેનાઇઝેશન રબરની સ્થિતિસ્થાપકતા ખૂબ જ સારી, એનો પાણી શોષાવાનો ગુણધર્મ પણ ખૂબ ઓછો. લખીએ તો તે ખૂબ જ સારી સ્થિતિસ્થાપકતા ધરાવે છે. હવે આગળ કીધું એ પ્રમાણે કે ઓલા કુદરતી રબરમાં કેમ હતું કે નરમ બની જાય અને બરડ બની જાય, એમ આ નરમ કે બરડ બનતો નથી. નીચા અથવા ઊંચા તાપમાને તે નરમ કે બરડ બનતો નથી. પછી આગળ ઓલું એમ કીધું હતું એમાં પાણી શોષાવાની ગુણધર્મ ખૂબ ઊંચો કુદરતી રબરમાં, વલ્કેનાઇઝેશન રબરમાં એ ખૂબ નીચો. તેમાં પાણી શોષાવાનો ગુણધર્મ ખૂબ જ ઓછો અથવા નીચો હોય છે. આગળ તે ઉમાં લખ્યું હતું કુદરતી રબરમાં ઓક્સિડેશન પ્રક્રિયા પ્રત્યે બિન પ્રતિકારક, આ ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે, તે ઓક્સિડેશન કરતા પ્રત્યે પ્રતિકાર કરે છે. ઓમાં લખ્યું હતું બિનધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય છે, તે બિનધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય નથી. અને વિદ્યાર્થી મિત્રો, છેલ્લે એના ઉપયોગો, એના બે ઉપયોગ છે. જો છોકરાઓ, વલ્કેનાઇઝેશન દરમિયાન તમે 5% સલ્ફરનો ઉપયોગ કરો તો એનો ટાયરની બનાવટમાં ઉપયોગ થાય, તો ટાયરની બનાવટ. અને આ વલ્કેનાઇઝેશન દરમિયાન વિદ્યાર્થી મિત્રો તમે 30% સલ્ફરનો ઉપયોગ કરશો તો એનો ઉપયોગ બેટરીના આવરણમાં થાય. બેટરી એટલે જે ટુ વ્હીલ ને ફોર વ્હીલ ને આવે ને એના માટે. તો આ વાત થઈ વલ્કેનાઇઝેશન રબરની. આ બાજુ આવજો, ફરીથી એક વખત ચર્ચા કરી લઈએ વલ્કેનાઇઝેશન રબરની. ચાર્લ્સ ગુડિયરે 373 કેલ્વિનથી 415 કેલ્વિન તાપમાનના ગાળામાં કુદરતી રબર એટલે કે આ અને સલ્ફર એટલે કે આ ઈ બેને મિશ્ર કરવામાં આવે તો કુદરતી રબરના ગુણધર્મોમાં ફેરફાર થઈ અને વલ્કેનાઇઝેશન રબર બને. આ પ્રક્રિયાને વિદ્યાર્થી મિત્રો વલ્કેનાઇઝેશન કહેવાય. વલ્કેનાઇઝેશન દરમિયાન કુદરતી રબર છે એમાં બે ક્રિયાશીલ સમૂહ, પહેલો અને ચોથા નંબરનો CH2 સમૂહ અથવા બીજા અને ત્રીજા નંબરનો દ્વિબંધ, એના દ્વારા તમે સલ્ફર જોડી શકો. તો મેં પહેલાંમાં બીજા અને ત્રીજાનો ડબલ બોન્ડ તોડી બે વખત લખવાના અને સલ્ફર જોડવાનું, એ ન લખવું હોય તો આ લખી અને CH2 મારફતે જોડવાનું. ખાસ ધ્યાન, CH2 મારફતે જોડો તો કોઈ એકમાં જોડશો તો ચાલશે, પણ ડબલ બોન્ડ તોડો એટલે ફરજિયાત તમારે બે સલ્ફર લખવા પડશે. એકમાં લખશો ને અહીં સંયોજકતા ઘટી જાય છે, આ ખાસ યાદ રાખજો. હવે માત્ર જાણ માટે કહું, આ પ્રક્રિયા બહુ ધીમી છે વલ્કેનાઇઝેશનની,
जो एने झड़पी बनावी तो तमने सारी रीते खबर है कि कोई उद्दीपक उमेरवो पड़े। आनी अंदर उमेराता उद्दीपक छे जिंक ऑक्साइड ZnO। आ कोक MCQ माटे पूछे तो याद राखजो। हवे ना गुणधर्मो बहु हेला छे, ए खूबज सारी स्थितिस्थापकता धरावे, नीचा अथवा ऊंचा तमने नरम के बरड नथी बनतो, पानी शोषवानो गुणधर्म खूब ओछो छे, ऑक्सिडेशन प्रक्रिया एनो प्रतिकार करे छे, ने द्रावक में द्रावीय नहीं। मोस्ट एमपी ना बे उपयोग MCQ माटे खास ध्यान, 5% सल्फर नो उपयोग करशो तो टायर नी बनावट में वपराय, 30% सल्फर उपयोग करशो तो बेटरी ना आवरण में वपराय। विद्यार्थी मित्रों हवे तमने एक होमवर्क आपू छू, मोस्ट एमपी प्रश्न तरीके पूछाय, तमने पूछे कुदरती रबर अने वल्केनाइजेशन रबर एनो तफावत आपो। कुदरती रबर अने वल्केनाइजेशन रबर एनो तफावत तमारे, मैं तमने कुदरती रबर ए भणाव्युं, वल्केनाइजेशन भणाव्युं, एना उपरथी तमारे तफावत लखी मिनिमम 4-4 मुद्दा अने आपवानुं छे। जोई लेजो, एक वक्त नजर करी जोवे।